ખ્યાતિનો મુદ્દો રાજ્યસભામાં પણ ગુંજ્યો શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં મુદ્દો ઉઠાવ્યો યોજનાના દુરુપયોગથી સરકારને નુકસાન થયું છે તેવી તેવું નિવેદન રાજ્યસભામાં છે જે દર્દીઓને લાવવામાં આવ્યા હતા તેમાંથી બે દર્દીના મૃત્યુ થયા હતા તેમને સ્ટેન્ટ મૂકવામાં આવ્યું હતું અને કેટલાકની એન્જીઓગ્રાફી પણ કરવામાં આવી હતી જેમાંથી બે વ્યક્તિઓ મોતને ભેટ્યા હતા અને ત્યારબાદ આ આખો મામલો ખુલ્યો જોકે અન્ય પણ ગામડાઓમાં જઈને આ લોકો ખ્યાતિકાંડના જે માસ્ટર માઇન્ડ છે તેઓ કેમ્પ યોજતા અને ત્યારબાદ જેમને જરૂર ન હોય તેમના પણ ઓપરેશન કરી દેવાતા એન્જીઓગ્રાફી અને સ્ટેન્ટ મૂકી દેવામાં આવતા અને ઘણા લોકો મોતને પણ ભેટ્યા છે પીએમ જે વાય યોજના અંતર્ગત પૈસાની લાલચે આ માસ્ટર માઇન્ડ આ પ્રકારે ઘણા સમયથી કાંડ ચલાવી રહ્યા હતા જેનો ખુલાસો થયો છે એક બાદ એક હકીકતો ખુલી છે જેને લઈને શક્તિસિંહ ગોયલે રાજ્યસભામાં અ મુદ્દો ઉઠાવ્યો અને સાથે જ તેમણે કહ્યું કે સરકારની તિજોરીને પણ નુકસાન પહોંચ્યું છે એક હોસ્પિટલ जिसने અમદાવાદ મેં કી ખ્યાતિ હોસ્પિટલ ને વો ક્યા સ્કીમ કરતે تھے ગામ મેં ચલે જાતે تھے ફ્રી મેડિકલ કેમ્પ કે નામ પે કેમ્પ લગતા થા ગરીબ લોગ જબ આતે થે ઉનકો કહેતે થે અરે તુમરા તો હાર્ટ મેં બ્લોકેજ હે કલ ખ્યાતિ હોસ્પિટલ આ જાના આપકો एनजियोग्राफी करनी पड़ेगी और फिर वहां जिनको कोई जरूरत नहीं उसकी एंजियोग्राफी और स्टेंट लगा देते थे। जन आरोग्य योजना से तो बार बार करके करोड़ों रुपये इन्होंने प्रधानमंत्री जन आरोग्य योजना से ले लिए हैं और जिनको कोई जरूरत नहीं ऐसे लोगों को एंजियोप्लास्टी एंजियोग्राफी करके જીવ ગુમાવ્યો થોડા સમય પહેલા પણ સુરતમાં એક યુવકનું મોત થયું હતું અને વધુ એક વખત નિર્દોષ નાગરિકે પોતાનો જીવ ગુમાવ્યો છે શરદા ગામ નજીક આ ઘટના બની

કિંગ ફ્લાય બ્રિજ પરથી કોઈક કપલ બાઇક પર જતા હતા તો કંઈક દોરા વડે ગળું કપાઈ જતા અમે લઈને આવ્યા હતા પણ એક સુખ ખૂબ ગંભીર હાલતમાં હતા તો તે દરમિયાન પ્રાથમિક સારવાર આપી અને ત્યારબાદ અમે અમારી હોસ્પિટલ અમારી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં તાત્કાલિક સુરત સિવિલમાં ખસેડ્યા અને ત્યાં પહોંચતા એમનું મૃત્યુ થયેલ છે એ પેશન્ટનું નામ શૈલિયાભાઈ સિદ્ધિયાભાઈ વસાવા હતું ઉંમર વર્ષ ચાલીસ હતી એક ઉંમરવાડા તાલુકાના હતા કંઈક સરદા ગામ કરીને ગામનું નામ છે તો ત્રીસમી નવેમ્બર મહેસાણામાં પણ કાતિલ દોરીથી એક નિર્દોષે જીવ ગુમાવ્યો જેમાં ઉત્તરાયણ પહેલા જ પતંગની ગળુ કપાઈ જતા યુવકનું મોત અંબલીયાસણ બ્રિજ પર યુવકના ગળાના ભાગે દોરી વાગી પચીસ વર્ષે યુવકનું દોરીથી ગળું કપાઈ ગયું જેના કારણે મોતને ભેટ્યો યુવક અને તેની પત્ની બાઇક પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની વધુ એક વખત એ જ ઘટનાનું પુનરાવર્તન સુરતમાં મહેસાણામાં પણ દોરીના કારણે જ ગળુ કપાતા પચીસ વર્ષે યુવકે જીવ ગુમાવ્યો હતો અને સુરતમાં વર્ષે સુરત ભાજપના મહિલા મોરચા પ્રમુખ પટેલના આપઘાતનો બનતો જઈ રહ્યો છે આ મામલે કોર્પોરેટર ચિરાગ સોલંકીને ત્રણ કલાક પૂછપરછ કરાઈ છે ચિરાગ સોલંકી ઉપરાંત ડોક્ટર અક્ષયની પણ પોલીસે પૂછપરછ કરી ઉલ્લેખનીય છે કે આપઘાત પહેલા દીપિકા પટેલે ચિરાગ સોલંકી સાથે અંતિમ વખત ટેલિફોનિક વાતચીત કરી હતી અને તેઓ પોતે તણાવમાં હોવાનું જણાવ્યું હતું દીપિકા પટેલનો મોબાઇલ ફોન ફોરેન્સિકમાં તપાસ માટે આપવામાં આવ્યો છે સાથે જ ફોરેન્સિક વિભાગની ટીમે સમગ્ર ઘરમાં તપાસ હાથ ધરી આ તરફ મૃતક દીપિકા પટેલના પરિવારજનોએ પણ કારણ રજૂ કર્યું નથી હવે આ મામલે પોલીસ ઝીણવટ ભરી તપાસ કરી રહી છે સુરતના ઉધના ઉધના પોલીસની ટીમ દ્વારા ચાર આરોપીઓને ઝડપી નબીરાઓનું પોલીસે સરઘસ કાઢ્યું આરોપીઓએ લોકો સમક્ષ હાથ જોડી વરઘોડો કાઢ્યો પોલીસે આરોપીઓની સઘન પૂછપરછ કરીને ઘટના સ્થળ પર લઈ જઈ પંચનામું કરવામાં આવ્યું હતું સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વધ્યો વરાછામાં તોફાની આતંક સીસીટીવીમાં કેદ થયો પાસે કાયદાનો પોલીસનો કોઈ જ ડર ન હતો તેઓ વેપારીઓની દુકાનોમાં જે માલસામાન ભરેલો હતો તેમાં તોડફોડ કરવા લાગ્યા હતા વેપારીઓને મોટું નુકસાન થયું છે જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે સવાલ એ થઈ રહ્યો છે કે પોલીસે ખૂબ જ ઉમદા કામગીરી કરીને ઘણા આરોપીઓને પકડ્યા તેમનું સરઘસ કાઢ્યું પરંતુ તેમ છતાં આ અસામાજિક તત્વો સુધારવાનું નામ નથી લઈ રહ્યા તેમને ડર જ નથી કે આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ બાદ તેમને પોલીસ પકડશે તો કેવો મેથીપાક ચખાડશે શું કાર્યવાહી થશે બસ તેમને મનમાની કરવી છે અને રસ્તાઓ પર આતંક મચાવવો છે દ્વારકામાં અસામાજિક તત્વોનો આતંક સીસીટીવીમાં કેદ મફતમાં પેટ્રોલ ભરી આપવા મારામારી કરી દ્વારકા નેશનલ હાઇવે પર બરડીયા પાસેનો બનાવ પંપ કર્મચારીને કહ્યું મફત પેટ્રોલ આપ પેટ્રોલ પંપ કર્મચારી સાથે મારામારી કરી બનાવમાં પંપ કર્મચારી ઘાયલ થયા છે જેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા તે તમને સારવાર આપવામાં આવી કર્મચારીની શું હાલત કરી છે એ અસામાજિક તત્વએ તેની પણ તસવીરો જુઓ પગના ભાગે પણ ગંભીર ઈજા પહોંચી છે માથામાં પણ વાગ્યું છે તેમને સારવાર મળી જતા જ તેમને હવે ઝડપથી રિકવરી થશે તેવી આશા સુરતના માંગરોળમાં યુવકનો મૃતદેહ મળ્યો બળી ગયેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો કઠવાડા ગામની સીમમાં આ મૃતદેહ મળ્યો સુરતના બ્રિજેશ વિરાણીનો મૃતદેહ હોવાનો ખુલાસો થયો છે હત્યારાઓને શોધવા પોલીસે તપાસ હાથ ધરી છે બળી ગયેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળતા જ અનેક સવાલો ઉઠી રહ્યા છે

કોઈ ઇરાદાથી તેઓ અગમ્ય કારણોસર ફોન કરી નાખ્યું હોય તેવું લાગતા અજાણ્યા ઈસમો વિરુદ્ધ ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલ વ્યાજખોરોના ત્રાસથી વેપારીનો આપઘાતનો પ્રયાસ વડોદરામાં બનેલો બનાવ સીસીટીવીમાં કેદ ફ્રૂટના વેપારીનો આપઘાતનો પ્રયાસ હતો સુડતાળીસ લાખ સામે અત્યાર સુધીમાં બે થી અઢી કરોડ વસૂલ્યા વર્ષ બે હજાર બાર થી બે હજાર અઢાર સુધીમાં સુડતાળીસ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા વ્યાજખોરે કડક ઉઘરાણી કરી વારંવાર ધમકી આપી

લગભગ સુડતાલીસ લાખ રૂપિયા લીધા હતા અને સામે જે છે તેના દ્વારા કરોડમાં ઉઘરાની કરવામાં આવી હતી અને આજે વેપારી છે તેને સમયસર હપ્તા પણ ભર્યા હતા પરંતુ જે વ્યાજ છે તેને લઈને જે વ્યાજખોર છે તેના દ્વારા જે વેપારી છે તેને ત્રાસ આપવામાં આવતો હતો કડક ઉઘરાણી કરવામાં આવતી હતી સાથે વાત કરીએ તો જે વ્યાજખોર છે તેના દ્વારા જે વેપારી છે તેને તો નુકસાન પહોંચાડવાની વાત કરી હતી પરંતુ જે વેપારીનો પરિવાર છે તેને પણ નુકસાન પહોંચાડવાની વાત કરી હતી ગઈકાલે જ જે વ્યાજખોર છે તે વેપારીની ઓફિસ પર પહોંચ્યો હતો અને કડક ઉઘરાની કરીને દાક આપવાનું શરૂ કર્યું હતું ત્યારે જે વેપારી છે તે આઘાતમાં આવી ગયો હતો અને તેને જે વ્યાજખોર છે તેની સામે જ પોતાની તિજોરીમાંથી ફિનાલની બોટલ કાઢી હતી અને ગટકટાવી હતી ત્યારે જે નવાપુરા પોલીસ છે તેમના દ્વારા જે સંતોષ ભાવસાર છે જેની સામે વેપારી દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો છે તે વ્યાજખોર છે છે સામે ગુનો કર્યો હમણાં થોડીક ક્ષણો બાદ જે નવાપુરા પોલીસ છે એસીપી છે તેમના દ્વારા સમગ્ર મામલે પત્રકાર પરિષદ યોજવામાં આવશે અને સમગ્ર મામલાની હકીકત શું છે તે પત્રકાર પરિષદ યોજા્યા બાદ જ સામે આવશે આભાર હાર્દિક જાણકારી આપવા માટે